નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ અને ખેતીમાં કંઈક નવું કરતા હોય એવા પ્રગતિશીલ ખેડૂતોની એ મુલાકાત આપણે લઈએ છીએ. ત્યારે આજે આપણે આપણા વિસ્તારની અંદર જે કહેવાય નવી ખેતી ડ્રેગન ફ્રૂટની ખેતી એની વાત જે છે એ કરવાના છીએ. ડ્રેગન ફ્રૂટ જે છે એ ખેતીની અંદર કયા પડકારો આવ્યા છે અને એમાં આપણા પ્રગતિશીલ ખેડૂતો મિત્રો પોતે જે છે કોઠા શૂઝ વાપરી અને કેવી રીતના જે છે એ આવા તાપવાળા વાતાવરણની અંદર એ ડ્રેગન ફ્રૂટને બસાવે છે. કારણ કે ડ્રેગન ફ્રૂટની અંદર જે તાપ જે છે એ ઉનાળાની અંદર વધારે પ્રમાણમાં જે છે લાગવાના કારણે એ છોડ જે છે પીળા પડી જતા હોય, એની અંદર જે છે બાફિયો આવી જતો હોય, ત્યારે આ બાફિયો ન આવે એના માટે શું કરી શકાય? પોતે જે છે એ કોઠા શૂઝથી ખોગર લગાવી અને જે છે એ સરસ મજાના એ ડ્રેગન ફ્રૂટની અંદર આગોતરું આયોજન એટલે કે ટૂંકમાં અગાઉ ફૂલ ફળ બે એ પણ સાથે સાથે થયું છે અને સાથે સાથે જે પીળાશ જે કહેવાય કે જે પીળા પડવા બાફ્યો આવું ન આવે એના માટે ફોગરે સરસ મજાનું કામ કર્યું છે. તો ભાઈ પાસેથી જ આપણે જાણીએ કે આ પદ્ધતિ જે છે એ તમે ક્યાંથી શીખ્યા અને તમને જે છે આનાથી શું ફાયદો થયો. તો આપણા ખેડૂત મિત્રો જેને ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે એ મિત્રો પણ આનો ઉપયોગ કરી શકે. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આગળ વધીએ. મેરામભાઈ, તમારો પૂરેપૂરો પરિચય. મારું નામ સાકરિયા મેરામભાઈ સામજીભાઈ, ગામ ફૂલજડ, તાલુકો વિછા, જિલ્લો રાજકોટ. પ્રાકૃતિક ફાર્મનું નામ? શક્તિ પ્રાકૃતિક ફાર્મ ફૂલજર. તમે મેરામભાઈ જે છે આ ડ્રેગન ફ્રૂટ જે છે એ વાવવાનો કેટલો સમયગાળો થયો અને તમે આ ઉનાળાની અંદર આ ડ્રેગન ફ્રૂટને બસાવવા માટે જે તમે કિમિયો અપનાવ્યો છે એ અમારા ખેડૂત મિત્રોને કહો. એક વર્ષ ને દસ મહિના જેવો સમયગાળો થયો છે જ્યારે મારે હાલના જે ડ્રેગન ઉભા એમાં, અને એની અંદર વધારે તો તાપને લઈને અહીંયા પાણીની પરિસ્થિતિ વધારે છે. બરોબર, પાણી ઓછું છે એને કારણે ઉનાળાનો તાપ વધારે પડે છે. બરોબર, તાપને કારણે વધારે પડતા ડ્રેગન પીળા પડવા લાગે છે. બરોબર, પીળા પડે અને પછી કૂવો હોવાનું શરૂ થાય છે. આપણે ફોગર ગોઠવ્યા, ફોગર ગોઠવ્યા પછી ના જ આવેલા છે અને જેમાં નથી ગોઠવ્યા એની અંદર તમે જોવો તમે ફોગર જે છે એ આવી રીતનું કરું તો મને આમ ફાયદો થાય એમ? એટલે વધારે પડતી તો ગરમી હતી, ગરમી ને કારણે પીળા વધારે પડી જતા અને તાપ ને લઈને એમ થતું કે કોવાવાનું કદાચ શક્યતા છે. જમીન ની અંદર ભેજ તો ન આપી, ભેજ જો વધારે આપી તો કોવાવાનો પ્રશ્ન વધારે બને. એટલે એને લઈને કીધું ઉપર થી ઠંડક મળે એવી રીતે એને લઈને ફોગર ગોઠવ્યા છે. એટલે ઉપર થી ઠંડક મળ્યા રાખે, જમીન ની અંદર ભેજ ન આવે તો કઈ નહીં, પણ ઉપર થી ઠંડક આવ્યા રાખે એટલે તાપમાન નીચું પડી જાય. બરોબર. તમે કેટલા સમય ગાળા થી આ ફોગર ગોઠવા છે અને ક્યાં સમય અને બપોર વિશે 12-3 ના ગાળા સુધી પાણીની સમસ્યા છે વધારે, એટલે ટૂંકમાં 12-3 ના ગાળામાં 2-3 કલાક ચાલુ રાખું પછી બંધ કરી દઉં છું. બરોબર, જે વધારે ગરમીનું પ્રમાણ હોય તે શરૂઆત કરવી, ઠંડુ હવામાન થવા માંડે એટલે બંધ કરી દઈએ. બરાબર. એક ફોગર કેટલું કવર કરે છે તમારે અને એક ફોગર ની કિંમત કેવી રીતની થઈ છે, તમારે એમાં કેટલો ખર્ચ લાગ્યો? એક ફોગર ની અંદર તો એમ તો 125 રૂપિયા હતા. પછી ભાઈ ને અરે આના કાની કરી અને 85 રૂપિયા માં કરાયું છે અને એક થાંભલે ને એક થાંભલો મૂકીને એવી રીતે કર્યું છે. અત્યારે તો 16 ફૂટ નો અંતર થાય કે ફોગર વિશે. બરોબર છે. એની કિંમત કેટલી થઈ છે, તમે કેટલા ફોગર અત્યારે 40 જેવા ફોગર લગાવેલા છે. 40 જેવા ફોગર લગાવ્યા, તો ફોગર જે છે એ જો લગાડીએ તો ફાયદો થયો છે એવું નક્કી વાત? હા, ફાયદો થયો છે. એમાં શું કે એક તો આપણે ફ્લાવરિંગ વહેલું આવ્યું એટલે ફ્રૂટ આવ્યા છે. બરોબર, ફ્રૂટ આવે એટલે એક મહિનો આગળ હોય તો એને લઈને આપણે જે
ઉગર નો ખર્ચો કર્યો છે ઈ ખર્ચો આપણો એમાંથી ઉભો થઈ જવાનો છે અને આવતી વર્ષે ઈ ખર્ચો જે આ ઉભો થઈ જાય એટલે આવતી વર્ષે આ તો ફોગર ફ્રી માં થઈ જવાનો છે. હા 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 બરોબર છે. એટલે કે ફોગર જે છે એની કિંમત આપણે જે છે નવા ફ્રૂટ જે છે એ લાગી ગયા છે બરાબર. એટલે કે એનો આગાઉ ભાવ જે છે મળી જશે અને ભાવ સારો મળશે તો એ આપણે જે છે એની કિંમત આવતા વર્ષોની અંદર મળી જાય અને ફોગર તો આવતા વર્ષે આપણે વાપરો પણ મળશે. અને ખેડૂત મિત્રો આવી વાત જે છે એ હતી એ આ ફોગરની કે ફોગરથી જે છે એ ડ્રેગન ફ્રૂટની અંદર આવડો આપણને ફાયદો થયો કે એક તો પીળાશ જે આવી રીતના જે કહેવાય ને કે ભાઈ જે આપણને જે કોહવારો લાગે જે આવી રીતનો કોહવારો લાગ્યો છે જો અહીંયા તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે આની અંદર સાહેબ ભાઈ કર્યો તો આ અહીં અંદર તમે જોઈ રહ્યો કે અહીંયા ખાલી એક આની જે ઓલે કહેવાય ને કે નસ એ રસ નસ જ રહી છે બાકીનું જે છે એ આ પવન એટલે કે ટૂંકમાં તડકાના કારણે જે છે વધારે તાપને લઈ અને કોહવાઈ ગયું છે. જ્યારે અહીંયા તમે આ વિસ્તારની અંદર જોઈ રહ્યા છો કે આમાં જે છે એ આવો કોઈ કોહવારો તમને જોવા મળતો નથી. છેલ્લા 1.5 મહિનાથી જ જે છે એ આવી રીતના ગોઠવેલા છે. તો આવી વાત જે છે ખેડૂત મિત્રો છે જે ખેડૂત મિત્રોએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે એમણે જે છે એ આવા ફોગર લગાવવા જરૂરી છે. અને જો આવા ફોગર લગાવશે તો એક તો હાલ વહેલાહેર આવશે અને પ્લસ આપણે જે છે કોહવારાનો પ્રશ્ન એટલે કે જે સુકારાનો પ્રશ્ન છે જે પીળો પડવાનો પ્રશ્ન છે એ નહીં આવે બરાબર ને મેરામ. તો આ હતી વાત મેરામભાઈ સાકરિયાની કે એમણે જે છે એ પોતે આવું નવી વસ્તુ જે છે અપનાવી અને પોતાના ડ્રેગન ફ્રૂટને જે છે એ હાંસવ્યા. ડ્રેગન ફ્રૂટના તમારી પાસે કેટલા પોલ છે? 180 પોલ. તો આવતા વર્ષે ઉત્પાદન જે છે એ કેવી રીતનું આવવાનું છે? ગયા વર્ષે તો 4 મણનો ઉતારો આવ્યો પહેલા વર્ષે, આ વર્ષે 20 મણથી ઉપર છે એવો અંદાજ છે. બરોબર છે. અને આની અંદર જે છે એક ખેડૂત મિત્રો આ પ્રાકૃતિક ફાર્મ છે આની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ તમે કરો છો? એ આની અંદર તો સાણિયું ખાતર જ આપું છું ડ્રેગન ફ્રૂટમાં, બીજું કોઈ વસ્તુ તો આપતો નથી. અને જે બાકીનું જે આપણે ફાર્મ રહ્યું એની અંદર બધું ઓર્ગેનિક જ વસ્તુ છે. શરૂઆતમાં પાયામાં આપણે ગંધીવ અમૃત આપી દેવાનું અને જે બાકીનું વાવેતર મગફળી એનું કરવાનું થાય તો એને બીજા ફ્રૂટનો ખોટ આપી દેવાનું. છેલ્લા 3 વર્ષથી જે છે એ પ્રાકૃતિક રીતે ખેતી કરે છે અને એની અંદર જે છે એ આ ગાય આધારિત ખેતીની અંદર એ આવી રીતનું વસ્તુ ઉત્પન્ન કરે છે અને સાથે સાથે આ એનું પ્રાકૃતિક ફાર્મ એટલે કે ડ્રેગન ફ્રૂટ જે છે એ શક્તિ પ્રાકૃતિક ફાર્મ જે છે ફૂલઝર છે કેલા સોમનાથની નજીક જ આવેલું છે. ખેડૂત મિત્રો ગમે ત્યારે જે છે એ તમે ક્યારેક કેલા સોમનાથ દાદાના દર્શન કરવા આવો તો ચોક્કસ જે છે એ મેરામભાઈ સાકરિયાના ફાર્મની મુલાકાત લેજો. ખેડૂત મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો આપણા વિડીયોને ચોક્કસ શેર કરજો જેથી કરીને બીજા ખેડૂતો આમાંથી કંઈક પ્રેરણા લઈ શકે અને સાથે સાથે એ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને આવીને આવી માહિતી મેળવવા માટે કિસાન સફર ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મેરામભાઈ તમે આજે અમારા ખેડૂત મિત્રોને સરસ મજાની માહિતી આપી એ બદલ હું એજ એ મોડી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.